મોટા અને રાહતના સમાચાર ગુજરાતની એક કંપની રેપિડ ટેસ્ટ કિટ બનાવશે વલસાડના ઉમરગામની એક કંપનીને રેપિડ ટેસ્ટ કિટ બનાવવાની મંજૂરી મળી છે ગુજરાતની એક કંપનીને રેપિડ ટેસ્ટ બનાવવાની મંજૂરી મળતા ખૂબ જ રાહતના અને મોટા સમાચાર કહી શકાય આગામી એક અઠવાડિયામાં આ કિટ બની જશે તો તેનો ઉપયોગ પણ શરૂ કરાશે માત્ર 15 મિનિટમાં કોરોનાના ટેસ્ટનું પરિણામ જણાવતી રેપિડ ટેસ્ટ કિટ જે ગુજરાતની ઉમરગામમાં આવેલી કંપની બનાવશે વિશ્વભરમાં કોરોના વાયરસને લઈને જે હાહાકાર મચ્યો છે તેની અંદર સૌથી મહત્વની બાબત આવે છે કે એનું ટેસ્ટિંગ કરવું કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે કોરોના નેગેટિવ એની બે પ્રકારે ટેસ્ટ થતી હોય છે એક પીસીઆર મશીન પર થતી હોય છે જેનો રિપોર્ટ આવતા થોડી વાર લાગતી હોય છે પણ એક છે રેપિડ ટેસ્ટિંગ જેનાથી આપણે ખૂબ મોટા પ્રમાણમાં સેમ્પલિંગ કરી શકીએ અને જાણી શકીએ કે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ છે જેને લઈને ચાઇનાથી જે કીટ મંગાવવામાં આવી હતી એને લઈને થોડો અવરોધ આવ્યો હતો પણ ગુજરાત હવે ખૂબ જ સ્વાભિમાન સાથે કહી શકશે કે ગુજરાતના આ ઉમરગામ ડિસ્ટ્રિક્ટની અંદર સરીગામ જીઆઈડીસીમાં લેબકેર ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડને જે તમામ પરમિશનો જોઈએ એ તમામ પરમિશનો મળી ગઈ છે અને હવે તેઓ રેપિડ ટેસ્ટિંગ માટેની જે કીટ હોય છે એ તૈયાર કરશે ટૂંક સમયમાં જ એ કીટ માર્કેટમાં અવેલેબલ થઈ જશે એટલે આપણે માસ ટેસ્ટિંગ પણ કરી શકશું અત્યારે પણ ગુજરાતની અગર વાત કરીએ તો જે પ્રમાણે ટેસ્ટિંગ થઈ રહ્યા છે એ ખૂબ ઓછા સેમ્પલિંગ થવાને કારણે પણ જે એક્ઝેક્ટ રિઝલ્ટ રોજબરોજ આવવું જોઈએ એના કરતાં એ ઓછું આવે છે એના કારણે હાલ જે રેપિડ ટેસ્ટિંગને લઈને જે કીટ હોય છે તે હવે સરીગામ ખાતે જ બનશે અને આખા ભારતને નહીં વિશ્વને પણ આ રેપિડ ટેસ્ટિંગનો ફાયદો મળી શકશે પરંતુ સૌથી મહત્ત્વની બાબત છે દેશમાં આ રેપિડ ટેસ્ટિંગ સતત થતું રહેવું જોઈએ કે જેથી કરીને એક પણ કોરોનાગ્રસ્ત વ્યક્તિ અહીંયા ન રહે અને એના માટે આ ટેસ્ટ કેવી રીતે કરાય છે ટેસ્ટિંગનું મટીરિયલ ક્યાંથી આવે છે અને કયા પ્રકારની હશે આ રેપિડ ટેસ્ટિંગ કીટ એ જોઈએ આપણે આ જ ફેક્ટરીની અંદર એ બને છે અને કેવી રીતે બને છે એ જોઈશું રેપિડ ટેસ્ટિંગ કઈ રીતે થતી હોય છે એ પણ તમામ લોકોએ સમજવાની જરૂર છે ડરવાની જરૂર નથી રેપિડ કીટમાં તમારે તમારું બ્લડ આપવાનું હોય છે અને અહીંયા એક સ્ટ્રીપ છે તેની અંદર એ બ્લડ મૂકવામાં આવશે અને એના ઉપર જે કલર આવશે તેને આધારે નક્કી થશે કે હું કોરોના પોઝિટિવ છું કે કોરોના નેગેટિવ છું એ આ રેપિડ ટેસ્ટિંગ હશે જેનાથી ખબર પડશે હું જ્યારે આ કીટ માર્કેટમાં જઈ રહી છે અને ટ્રાયલ થઈ રહ્યા છે ત્યારે મારો પોતાનો એક ટેસ્ટ અત્યારે કરાવી રહ્યો છું હું બ્લડ આપું છું અત્યારે જે બ્લડનું પછી સેમ્પલિંગ કરવામાં આવશે અત્યારે આ બ્લડ સેમ્પલ લીધા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે મારું બ્લડ સેમ્પલિંગ આપ્યાને 15 મિનિટ થઈ ચૂકી છે અને હવે જોઈશું કે એનું રિઝલ્ટ શું આવે છે રેપિડ ટેસ્ટિંગની અંદર જે કીટ હોય છે એના દ્વારા રિઝલ્ટ જોવામાં આવશે મારો જે ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેની સ્ટ્રીપ ઉપર 15 મિનિટ થઈ ચૂકી છે મને બતાવશો મને કહેશો કે મારું જે કોરોનાનું ટેસ્ટિંગ છે એ શું આવ્યું છે એકચ્યુઅલી આની અંદર અત્યારે એક જ લાઇન દેખાઈ રહી છે કંટ્રોલની લાઇન તો જ્યારે કંટ્રોલની લાઇન એક જ લાઇન દેખાય છે ત્યારે આપણે એને નેગેટિવ કહીએ છીએ જો અહીંયા જી અને એમ જ્યાં ઇન્ડિકેટ કરેલો છે ત્યાં જો બીજી રેડ લાઇન દેખાય છે તો એ પેશન્ટનું સેમ્પલ પોઝિટિવ છે એવું કન્ક્લુડ થાય છે તો અત્યારે અહીંયા આ ડિવાઇસની અંદર એક જ લાઇન ઓબ્ઝર્વ થઈ રહી છે મતલબ કે અહીંયા આ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તો આટલું સિમ્પલ છે જાણવાનું હા એટલું સિમ્પલ છે ને આનો બીજો એડવાન્ટેજ એ પણ છે કે એક તો 10-15 મિનિટમાં થઈ જાય છે બીજી વસ્તુ છે કે આની માટે તમારે કોઈ એવા એક્સપર્ટ માણસોની જરૂર નથી પડતી આ તમે લેબ ટેકનિશિયન હોય છે તે પણ કરી શકે છે બીજું બહુ ઇઝી છે તમારા બે ડ્રોપ બ્લડના નાખો ઉપર બે બફરના ટીપા નાખો 10-15 મિનિટની અંદર તમને આ ટેસ્ટનું રિઝલ્ટ મળી જાય છે આ રીતે મેં મારો ટેસ્ટ કરાવ્યો અને મને 15 મિનિટમાં રિઝલ્ટ મળી ચૂક્યું છે હું બ્રિજેશ શાહ કોરોના નેગેટિવ છું રેપિડ ટેસ્ટ કિટ મેં વી હમ મોસ્ટલી એન્ટીજન યા એન્ટીબોડી યુઝ કરતે હૈ તો રો મટીરિયલ જો હમારા આતા હૈ વો વી આર આઈધર યુ નો સોર્સિંગ ઇટ ફ્રોમ લોકલ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરર્સ ઓર વી આર ઓલ્સો ઇમ્પોર્ટિંગ ધ રો મટીરિયલ એન્ડ વી ડૂ ધ
conjugation and the membrane coatings, all those things are done here and the product is optimized. Sir, sab permission aa chuki hai. Permission sab aa chuki hai and we are really thankful to our FDA in Gandhinagar and the CDSCO, you know, who have helped us to get the permission very fast, and now we have received the manufacturing license, and shortly, within a week or so, we will be starting the production here and we will be supplying all over the country. देखिए ये किट मार्केट में आने में तकरीबन एक 8-10 दिन और लग जाएंगे और प्रोडक्शन कैपेसिटी तो काफ़ी सारी है हमारी, तकरीबन हम 1.5 लाख किट दिन का बना सकते हैं, लेकिन इस समय रॉ मटेरियल्स थोड़ा सा प्रोक्योर करने में प्रॉब्लम हो रहा है, लेकिन हम आस्ते आस्ते करके हर एक प्रॉब्लम को सॉल्व कर रहे हैं।